હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકો આજે આપણે ભણીશું આપણી જે એસે વનની એક્ઝામ આવી રહી છે નજીકના સમયમાં આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ ચાલો તો સૌથી પહેલાં અહીંયા પ્રશ્ન છે એક બે વાક્યમાં ઉત્તર આપો એટલે કે આ પ્રશ્નો ખૂબ જ ટૂંકમાં પૂછવાના છે તમારે એકદમ શોર્ટમાં આન્સર આપવાનો છે અને બધા દરેક ક્વેશ્ચનનો એક એક માર્ક્સ છે ચાલો સૌથી પહેલાં પ્રશ્ન છે માએ કેટલું દૂધ લીધું હતું તો તેમાં આન્સર આવશે માએ એક લિટર દૂધ લીધું હતું તો અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખજો આપણે કોઈપણ લિક્વિડ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે તે હંમેશા લીટરમાં આવે છે અને કોઈ પણ મેટલ અથવા તો લિક્વિડ સિવાયની કોઈ પણ વસ્તુ લેવા જવા જઈએ છીએ તો હંમેશા કિલોમાં આવે છે તો અહીંયા એ દૂધ એ લિક્વિડ છે એટલા માટે આપણે તેની પાછળ લિટર લખવાનું છે ઓકે ચાલો ત્યારબાદ દૂધનો રંગ સફેદ શા માટે હોય છે તો દૂધમાં કેસિન નામનું પ્રોટીન હોય છે તેના લીધે દૂધનો રંગ સફેદ હોય છે તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે કેસિન નામનું પ્રોટીન ગાયમાં ઓલરેડી ઇન્ક્લુડ હોય છે તે જે પણ ઘાસ ખાય છે તે તેના પેટમાં ડાયજેસ્ટ થવા માટે જાય છે અને તે ડાયજેસ્ટ થતી વખતે તે કેસિન નામનું પ્રોટીન તે દૂધની અંદર મિક્સ થાય છે આ મિક્સ થવાને લીધે કેસિન એ દૂધનો રંગ વ્હાઇટ આપે છે ઓકે ચાલો ત્યારબાદ પ્રોટીન શા માટે જરૂરી હોય છે એટલે કે પ્રોટીન્સની આપણી લાઈફમાં શું ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલાં પ્રશ્ન છે પ્રોટીન આપણા શરીરનું નિર્માણ કરે છે અને આપણા સ્નાયુઓને સ્વસ્થ રાખે છે તેથી પ્રોટીન આપણા માટે જરૂરી આપણે જેમ મોટા થઈએ છીએ તેમ તેમ આપણું બોડી પણ ગ્રોથ થતું જાય છે અને આપણા સ્નાયુઓને પણ સ્વસ્થ રાખે છે એટલે કે આપણા મસલ્સને ખૂબ જ હેલ્ધી રાખે છે ક્યારેય પણ બીમાર પડવા દેતું નથી એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન આપણી લાઈફમાં ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે પિતિયસના દેશનો રાજા કયા પ્રકારનો હતો એટલે કે તેનો સ્વભાવ કેવો હતો તે તમારે લખવાનું છે તો સૌથી પહે આમાં આન્સર આવશે પિથિયસના દેશનો રાજા ઘણો અત્યાચારી અને ક્રૂર સ્વભાવનો હતો એટલે કે ખૂબ જ ખરાબ સ્વભાવનો હતો હંમેશા લોકો ઉપર અત્યાચાર કરતો હતો કોઈએ કંઈ પણ વાક ન હોય છતાં પણ તેને પનિશમેન્ટ આપતો હતો ત્યારબાદ ફાંસીની સજા કઈ વ્યક્તિને થઈ હતી તો કે ફાંસીની સજા પિથિયસને થઈ હતી કોણે કરી હતી તેમના રાજાએ કરી હતી ચાલો હવે પછીનો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો એટલે કે અહીંયા થોડાક ડિટેલમાં આન્સર તમારે લખવાના છે અને બધા જ પ્રશ્નોનો બે બે માર્ક્સ રહેશે તો સૌથી પહેલો પ્રશ્ન છે લોહીનો રંગ લાલ કોણ બનાવે છે તો અહીંયા સેમ જેમ કેસિન દૂધનો રંગ વ્હાઈટ બનાવે છે એવી રીતે હિમોગ્લોબિન આપણા બોડીનું બ્લડ સેલ્સને રેડ બનાવે છે જુઓ આપણા શરીરમાં રહેલા હિમોગ્લોબિન નામનું પ્રોટીન જે આપણા લોહીનો રંગ લાલ બને છે એટલે કે આપણા બોડીની અંદર ઓલરેડી બ્લડ સેલ્સ હોય છે હિમોગ્લોબિન હોય છે તે ડાયજેસ્ટ થવાની સાથે તેની અંદર મિક્સ થાય છે જેના લીધે આપણા બોડીનો બ્લડનો રંગ એટલે કે પિથિયસે અંતિમ ઈચ્છા પૂછી હતી કે મારે કહી હતી કે મારે મારા ફેમિલીને મળવા જવું છે તો રાજાએ હાથો પાડી પણ કઈ કન્ડિશન રાખી તે તમારે કહેવાનું છે તો આન્સર આવશે રાજાએ પિથિયસને રજા દેવા માટે શરત રાખી કે પિથિયસને બદલે કોઈ બીજો માણસ જો જેલમાં રહેવા તૈયાર થાય તો પિથિયસને થોડા દિવસની રજા આપી શકાય એટલે કે પીથીયર્સની જગ્યાએ કોઈ બીજો માણસ તેની જગ્યાએ જેલમાં રહે તો પીથિયસને તેના ફેમિલીસને મળવા જવા દેવાય આવી કંડિશન રાજાએ પીથીયસને આપી હતી જો તેને પરિવારને મળવા જવું હોય તો ત્યારબાદ પીથિયસને પરત ફરવામાં મોડું શા માટે થયું તો તેમાં આન્સર આવશે પરિવારને મળી અને પરત ફરતી વખતે હવા ઊંધી દિશામાં ચાલી રહી હતી તેથી પિથિયસની હોડી યોગ્ય સમય પહોંચી શકી નહીં અને તેથી તેને પરત ફરવામાં મોડું થયું એટલે કે તમે સૌ જાણો છો મેં કહ્યું પણ હતું કે પહેલાંના સમયમાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ નહોતી ટ્રેન બસ વ્હીકલ કોઈ પણ જાતના ન હતા તો લોકોને ચાલીને અથવા તો લાકડાની બોટમાં બેસીને જવું પડતું હતું તો લાકડાની જે બોટ હોય છે તેને ફોર્સ આપવા માટે તે સમયના લોકો એક ઊભું લાકડું મૂકતા અને તેની સાથે એક કાપડ બાંધતા જેનાથી કાપડ ઉપર પવન લાગે અને પવનના ફોર્સથી બોટ ચાલે હવે પીથિયસ જ્યારે પણ તેના પરિવારને મળી અને ઘરે રાજા પાસે પરત ફરતો હતો ત્યારે વાતાવરણ ખૂબ જ ખરાબ હતું અને પવન એકદમ ઊંધી દિશામાં ચાલતો હતો તેના લીધે તેની બોટ સરખી ચાલતી નહોતી અને તેને યોગ્ય સમય